સ્ટ્રેસ, તણાવ, ટેન્શન, આવા બધા શબ્દ પ્રયોગો ખેડૂત મિત્રો આપણે અત્યારે આજકાલની જીવનમાં કરી રહ્યા છે. ઘણી વખત એવી બધી પરિસ્થિતિ સર્જાય કે આપણને બાહ્ય પરિસ્થિતિના લીધે આપણે સ્ટ્રેસ લાગતો હોય, અથવા આપણી ભાષામાં તો ટેન્શન લાગતું હોય, ગુજરાતીમાં કહીએ તો તણાવ લાગે. તો ખેતીની દુનિયામાં અગર એને જોવા જઈએ તો સાહેબ, છોડ ઉપર પણ જાણતે અજાણતે તમે સ્ટ્રેસ આપો છો, ટેન્શન આપો છો. તો આજના આ વિડીયોની અંદર આપણે સ્ટ્રેસને કે તણાવને સમજવાની કોશિશ કરીશું. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું નયન ગોધવિયા, નેનોબી બાયોઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી રીએગ્રીની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. અને ચોક્કસથી આ વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને બેલ આઇકન ઉપર ચોક્કસથી ક્લિક કરજો. તો મિત્રો, છોડની અંદર વૈજ્ઞાનિક ભાષાની હું તમને વાત કરું તો બે પ્રકારના તણાવ લાગતા હોય. એ બ્રોડ કેટેગરી એટલે મોટી કેટેગરીની અંદર જોવા જઈએ તો બે પ્રકારના તણાવ, કે જેની અંદર એક જૈવિક તણાવ અને બીજો અજૈવિક તણાવ. આપણે બંને તણાવ વિશે વાતો કરીશું. જૈવિક તણાવ કેવી રીતે લાગે, કે જૈવિક તણાવની અંદર માની લો કે કોઈ જીવાત કે કીડા કે પેસ્ટ કે ઇન્સેક્ટ કે આવી વસ્તુનો જ્યારે એટેક છોડ ઉપર થાય છે અને છોડને જે તકલીફ પડે છે એનાથી એક તણાવ ઉદ્ભવે અને જૈવિક તણાવની અંદર ગણવામાં આવે. ત્યારબાદ જમીનની અંદર કોઈ પણ અલગ પ્રકારના ફૂગ કે કૃમિના ઇન્ફેક્શન લાગતા હોય, અથવા કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગતું હોય, અથવા તો મૂંડા અથવા ઉદયનો ઉપદ્રવ આવતો હોય અને છોડને તકલીફ પડતી હોય, અથવા તો આસપાસમાં વગર કામનું જે ઘાસ ઉગતું હોય કે જે સૂર્યપ્રકાશ કે પાણી કે પોષક તત્વોમાં ભાગ ભળવતું હોય, તો આ બધી વસ્તુથી પણ જે તણાવ લાગે છે એ જૈવિક તણાવની કેટેગરીમાં આવે છે. અને બીજી તરફ જો જોવા જઈએ કે અજૈવિક તણાવ, કે જેને ઇંગ્લિશમાં આપણે એ બાયોટેક સ્ટ્રેસના નામે ઓળખી શકીએ, તો એ અજૈવિક તણાવની અંદર તાપમાનનો વધારો થવો, અથવા તો ઠંડીમાં વધારો થવો, અથવા તો વધુ પડતો વરસાદ થવો, અથવા તો દુષ્કાળની પરિસ્થિતિ ઉદ્ભવવી, અથવા તો કોઈ તમે રાસાયણિક દવાનો આડેધડ ઉપયોગ કરો છો, અથવા તો રાસાયણિક ખાતરનો જમીનમાં તમે આડેધડ ઉપયોગ કરો છો, અથવા તો જમીનમાં જે કોઈ ખાતર કે બીજી કોઈ વસ્તુ પાણીનો વધારે પડતો ઉપયોગ આપણે જે કરીએ છીએ કે જેનાથી છોડને તકલીફ પડે છે, તો એવી તમામ વસ્તુઓને આપણે જો ગણવા જઈએ તો એ અજૈવિક તણાવની કેટેગરીમાં આવશે. અને ટૂંકમાં આ તણાવને હું સમજાવું તો જૈવિક રીતે અથવા તો અજૈવિક રીતે છોડને જેટલી પણ તકલીફ પડે છે એ તમામ વસ્તુને આપણે તણાવમાં ગણી શકીએ. હવે આ વસ્તુ મેં તમને ટેકનિકલી સમજાવી, પણ હું આને એક સરળ ઉદાહરણ સ્વરૂપે તમને સમજાવવાની કોશિશ કરીશ. માની લો કે મારા એક મિત્ર અહીં બાજુમાં બેઠા હોય અને એમના ગાલ ઉપર મચ્છર બેઠું હોય. હવે એ મચ્છર મને પણ પરેશાન કરે ને એમને પણ પરેશાન કરે છે, મચ્છરને મારવું છે, તો હું જોરથી એક લાફો મારીશ એમના ગાલ ઉપર અને મચ્છર ઉડી ગયું. તો મચ્છર ઉડી ગયું, મચ્છર તો ન મર્યું, પણ જે મારા મિત્ર છે એના ગાલ ઉપર ખૂબ જ સારું એવું લાગી આવશે, એટલે કે એને એક સ્ટ્રેસ લાગશે, તણાવ લાગશે. મચ્છર મારવાની તો આપણે વાત છે જ, મચ્છર પાછું ઉડીને પાછું એમના ગાલ ઉપર બેસે અને ફરી વાર હું એક જોરથી લાફો મારું અને મચ્છર ઝપેટમાં આવી જાય, મચ્છર મરી ગયું. પણ વાત હતી મચ્છર મારવાની, મચ્છર મરી ગયું, પણ મારા મિત્રને જે બે લાફા પડ્યા ને એનાથી જે એને સ્ટ્રેસ લાગ્યો, તણાવ લાગ્યો, એનું શું? એમને ચોક્કસ મારા ઉપર ગુસ્સો આવશે અને કદાચ સામો લાફો મારવાની વાત કરશે. બસ મિત્રો, આ જ વસ્તુ જો છોડ પાસે તો કંઈ હાથ પગ તો છે નહીં કે તમને આવીને સામો એક લાફો મારે, આપણને ખેડૂત મિત્રોને સામે જ એક લાફો ખાવાનો વારો આવે છોડ પાસેથી. પણ સાહેબ, સીધી અથવા આડકતરી રીતે છોડ આપણને લાફો મારે જ છે. લાફાનું સ્વરૂપ છે ને ઓછી ઉત્પાદકતા, ઓછી ગુણવત્તા અને અંતે સારા ભાવ ન મળવા. એ સમજી લેજો કે છોડે તમને મારેલો, આપણને મારેલો લાફો જ છે.
તો હવે આ ઉદાહરણના સ્વરૂપે તમને સમજાઈ ગયું હશે કે તણાવથી શું થઈ શકે. જ્યારે આપણે કોઈ પણ રાસાયણિક દબાવોના કોઈ પણ એવા મોલેક્યુલ છે જે વારંવાર બે ત્રણ દિવસમાં અલગ અલગ પ્રકારના મોલેક્યુલના સ્પ્રે મારીએ છીએ, અથવા તો ત્રણ ચાર પ્રકારના ખાતર બે ત્રણ દિવસમાં વારંવાર ડ્રીપમાં ચડાવી દઈએ છીએ, આપણે એમ લાગે છે કે ઉત્પાદન એને વધી જશે. પણ સાહેબ, એને પણ આપણી જે કેપેસિટી છે, જેમ કે પાંચ રોટલી ખાઈએ પછી ત્રણ કલાક શાંતિ રાખીએ પછી પાછું પાંચ રોટલી ખાઈએ, તો એને પણ એ સજીવ છે સાહેબ, આપણી જેમ જ સજીવ છે, તો એને પણ એ જ રીતે ટ્રીટ કરવું પડે આપણે. પણ એ નથી કરતા, એના લીધે એને એક તણાવ લાગતો હોય છે ને એ તણાવનો જવાબ એ ચોક્કસ આપે છે. મેં તમને જેમ સમજાવ્યું એમ જ. તો આજના વિડીયોમાં તમને આ મોટી મોટી મેં તમને જૈવિક તણાવ કે અજૈવિક તણાવની વાતો કરી. હવે આ તણાવમાંથી બહાર કેવી રીતે નીકળવું એનો પણ ચોક્કસ હું અલગથી વિડીયો બનાવીશ. તો ખેડૂત મિત્રો, તમે લગભગ છેલ્લા ઘણા બધા વિડીયોથી મને ફોલો કરી રહ્યા છો અને તમને કંઈ પણ સજેશન લાગે તો ચોક્કસથી કમેન્ટમાં જણાવજો અને આપના મિત્રો સુધી આને ફોરવર્ડ કરજો અને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો. તો મિત્રો, ત્યાં સુધી આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહો અને ખેતીની દુનિયામાં ખોવાયેલા રહો. જય હિન્દ.